आज छे तारीख 8 जून यानी कि वर्ल्ड ब्रेन ट्यूमर डे। मोरबी अपडेट में आप सौनु हार्दिक स्वागत छे अने हुं छुं तमारी साथे डॉक्टर अमीशा राज। आजे जे वर्ल्ड ब्रेन ट्यूमर डे छे त्यारे आ दिवस जे छे एने एक जागरूकता फैलावा माटे सेलिब्रेट करवामां आवे छे, जेनाथी लोकोने ख्याल आवे के आ दिवस नी सेलिब्रेट करवानी जरूरियात केम छे, कारण के आ डिसीज आ रोग जे छे एवो छे के अत्यारे दिवसे ने दिवसे लोकोमां वधारे जोवा मळे छे, ત્યારે લોકોને આ રોગની તરફ અવેરનેસ હોવી, જાગૃતતા હોવી ખૂબ જરૂરી છે। ત્યારે આ જે બેડું છે મોરબી અપડેટે પણ ઉઠાવ્યું છે, ત્યારે અત્યારે આપણે આવી ગયા છીએ શિવમ હોસ્પિટલના આપણી સાથે ડોક્ટર જે છે જોડાયા છે, ન્યુરોસર્જન ડોક્ટર રિધમ ખંડેરિયા સર, કે જેઓ એઇમ્સમાંથી એક્સપિરિયન્સ ધરાવે છે અને અત્યારે હાલ મોરબીમાં જે છે ફરજ બજાવી રહ્યા છે। સર, આપનું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે। આજે જે વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે છે, સૌથી પહેલો સવાલ તો એ જ પૂછવા માંગીશ કે આ ડે શા માટે કરવામાં આવે છે? નમસ્કાર સૌને। 8 જૂન દર વર્ષે વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે મેઇન આની શરૂઆત થઈ 2000ની સાલમાં જર્મનીમાં બ્રેઇન ટ્યુમર એસોસિએશન છે ત્યાં સ્ટ્રેસ, એટલે એનાથી શું થાય છે કે એ લોકો એવો મેસેજ દેવા માગે છે કે સ્ટ્રેસ પણ એક એવું કારણ છે કે એક મેજર કારણ છે કે જે બ્રેઇન ટ્યુમર માટેનું મેઇન એનું કારણ છે। તો કઈ રીતે તમે સ્ટ્રેસથી બચો અને તમે બ્રેઇન ટ્યુમર અવોઇડ કરી શકો એના ઉપર આ વર્ષની થીમ છે। તો જે આ વર્ષની થીમ જે છે એ સ્ટ્રેસથી કઈ રીતના બચવું, અને આમ જોવા જઈએ તો અત્યારની જે લાઈફ થઈ ગઈ છે એમાં સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી આ બધા વર્ડ્સ જે છે કોમન થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક કદાચ એ વસ્તુને લીડ કરતા હોય, તો હું બીજો સવાલ એ જ પૂછવા માંગીશ કે બ્રેઇન ટ્યુમર એકચ્યુઅલી શું છે, મતલબ સામાન્ય જનતા કઈ રીતના સમજી શકે કે બ્રેઇન ટ્યુમર કોને કહેવાય? જનરલી બ્રેઇન ટ્યુમર શબ્દ સાંભળીને બધાના મનમાં બહુ જ ડર બેસી જાય છે કે ઓ આ શું મોટી વસ્તુ છે, શું થઈ ગયું। જનરલી બે ટાઈપના બ્રેઇન ટ્યુમર હોય છે, એક હોય છે કે આમ સામાન્ય હોય છે નોર્મલ ટાઈપના, અને એક હોય છે ઝેરી ટાઈપના। ઝેરીને આપણે અંગ્રેજીમાં મેડિકલ ટર્મમાં મેલિગ્નન્ટ કહીએ છીએ, અને નોર્મલ ટાઈપના હોય એને બિનાઇન કહીએ છીએ। તો જે મેલિગ્નન્ટ હોય એમાં વધારે તમારે સાવચેતી રાખવું પડે, પણ બ્રેઇન ટ્યુમરનું અત્યારના આધુનિક વિજ્ઞાનમાં બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થઈ શકે છે। એટલે બ્રેઇન ટ્યુમર એકચ્યુઅલી છે શું, એ છે અનિયમિત કોશિકાઓનો વધારો, મગજની કોશિકાઓનો અનિયમિત વધારો, બીજું કંઈ છે નહીં। તો એનું આપણે કઈ રીતના એમાં સમજવું, એ રીતના કે મગજના અલગ અલગ ભાગ હોય, નાનું મગજ છે, મોટું મગજ છે, જેમ કે આમાં જોઈ શકો છો તમે, તો મગજમાં અલગ અલગ ભાગમાં કંઈ બી અનિયમિત વધારો થાય તો એને આપણે બ્રેઇન ટ્યુમર કહીએ છીએ। હવે આપણા મગજમાં પહેલો પ્રશ્ન આવે કે સામાન્ય લોકોને કઈ રીતના ખબર પડે કે બ્રેઇન ટ્યુમર શું હોય, કેમ ખબર પડે કે મને બ્રેઇન ટ્યુમર છે? તો એના અમુક વોર્નિંગ સાઇન હોય કે તમને થાય તો તમારે તરત જ નજીકમાં મગજના કોઈ ડૉક્ટરને કે કોઈ પહેલાં સામાન્ય ડૉક્ટરને બતાવો પછી મગજના ડૉક્ટરને બતાવો। તો 5 થી 6 એવા સામાન્ય સિમ્ટમ્સ છે એના। સૌથી પહેલો સિમ્ટમ છે માથાનો કન્ટિન્યુઅસ દુખાવો, કે લાંબા સમયથી કન્ટિન્યુઅસ માથાનો દુખાવો રહે છે, માથાના અલગ અલગ ભાગમાં દુખાવો રહ્યા કરે, દવા લીધા પછી પણ દુખાવામાં ફેર નથી પડતો તો તમારે મગજના ડૉક્ટરને બતાવવું। બીજું કારણ છે, બીજું સિમ્ટમ છે કે ઉલટી થવી, કન્ટિન્યુઅસ તમને માથાનો દુખાવાની સાથે ઉલટી થયા રાખે। ત્રીજી વસ્તુ છે તમને બેલેન્સમાં પ્રોબ્લેમ થાય, ચાલવામાં પ્રોબ્લેમ થાય, જોવામાં ધૂંધળું દેખાય, કાનમાંથી સાંભળવામાં તકલીફ પડી જાય, હાથ પગમાં તમને એવું લાગે કે વીકનેસ આવી ગઈ છે કે લકવા જેવું લાગે। આ બધા અમુક વોર્નિંગ સાઇન્સ છે કે એવું તમને લાગે તો અચૂક તમારે એકવાર મગજના ડૉક્ટરને બતાવી દેવાનું। ઓકે, એટલે જે પણ લક્ષણો હોય, સિમ્ટમ્સ હોય બ્રેઇન ટ્યુમર માટેના, એ જ બેઝિક લક્ષણો જોવા મળતા હોય કોઈ પણ પેશન્ટની અંદર, એ જે છે આપણે જાણીએ, કદાચ જો તમને પણ આવું ફીલ થતું હોય, આમાંથી કોઈ પણ લક્ષણ લાગતા હોય તો ડરવાની જરૂર નથી, પણ તમે જલ્દી જે ડોક્ટર હોય એમની સાથે તમે એક વખત કન્સલ્ટ કરી લો। સર, હું આગળ એ સવાલ પૂછવા માંગીશ કે કદાચ માની લો તમે બે પ્રકાર જણાવ્યા છે, એમાંથી જે પ્રકાર કે જેમાં કદાચ પેશન્ટને થોડું વિચારવાની અને આગળ ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે, તો એ પેશન્ટ કે દર્દી કઈ રીતના આ ટ્રીટમેન્ટની પડી જાય પ્રાઇમરી કે ભાઈ કોઈ ગાંઠ છે કે નહીં,
હવે એ કઈ ટાઈપની ગાંઠ છે એના માટે પછી એક એમઆરઆઈની જાંચ થાય અને એમાં એમઆરઆઈ પણ બે પ્રકારના થાય, એક નોર્મલ એમઆરઆઈ થાય અને એક રંગીન એમઆરઆઈ થાય. રંગીન એમઆરઆઈ મતલબ કે ડાયનું ઇન્જેક્શન આપીને કરવા. તો એ આ બે જાંચ સીટી સ્કેન અને એમઆરઆઈ આ બધું આપણે કરીને જોઈએ એટલે આપણને 90% કેસમાં આઈડિયા આવી જાય કે એને કઈ ટાઈપનું ગાંઠ છે. હવે એકવાર ખબર પડ્યા પછી તમારે જે છે એ વસ્તુ જોવી પડે કે ગાંઠ મગજના કયા ભાગમાં છે, નાના મગજમાં છે, મોટા મગજમાં છે, જમણી સાઈડ છે, ડાબી સાઈડ છે, એ પ્રમાણે બધાના લક્ષણનું રિસ્ક રહે. હવે એમાં તમે આગળ વિચારો કે ભાઈ શું ટ્રીટમેન્ટ ઓપ્શન છે, કે ભાઈ મને નાની ગાંઠ છે કે મોટી ગાંઠ છે, મારે આગળ કઈ રીતે વધવું. તો જનરલી એમઆરઆઈ થયા પછી જેટલું જલ્દી બની શકે એટલું એમાં ઓપરેશન, એક તો ઓપ્શન આવે છે ઓપરેશનનો અને બીજું આવે છે રેડિયોથેરાપી. તો ઓપરેશન જે છે જનરલી બે પ્રકારે થાય છે, એક માઇક્રોસ્કોપમાં થાય અને એક દૂરબીન વડે થાય, બરાબર. અને રેડિયોથેરાપીમાં પણ બે ટાઈપની પદ્ધતિ આપણી પાસે છે, એક છે જે નોર્મલ રેડિયોથેરાપી જે ઘણા ટાઈમથી ચાલે છે અને બીજી છે એ અત્યારની આધુનિક સારવાર પદ્ધતિથી મેજોરિટી બ્રેઇન ટ્યુમરને તમે સારી રીતે ટ્રીટ કરી શકો છો અને એનાથી તમારી લાઈફ પણ સારી એક્સટેન્ડ થાય છે. એટલે બ્રેઇન ટ્યુમર સારવાર છે એ વિશે આપણે અત્યારે જાણ્યું. એટલે સર હું એ સવાલ પણ પૂછવા માંગીશ કે જનરલી અત્યારે એવું કહેવામાં આવે છે કે દિવસે દિવસે આ રોગ જે છે એ લોકોમાં વધારે જોવા મળે છે, તો તમારા મતે શું તમે કહેવા માંગો છો, ખરેખર એવું છે કે દિવસે દિવસે લોકોમાં આ રોગ જે છે જોવા મળે છે? જેમ કે કારણ પણ આપણે જાણ્યું કે સ્ટ્રેસ ને એન્ઝાયટી ડિપ્રેશન, આપણને ખબર છે કે ભાઈ જેનાથી બ્રેઇન ટ્યુમર થઈ શકે છે. પહેલી વસ્તુ છે કે બને ત્યાં સુધી સ્મોકિંગથી દૂર રહેવું, સ્મોકિંગ બહુ મેજર રીઝન છે બ્રેઇન ટ્યુમર. બીજી વસ્તુ છે જે લોકો ફેક્ટરીમાં કે એમાં કામ કરતા હોય અને એવા કેમિકલ્સના કોન્ટેક્ટમાં આવતા હોય એ લોકોએ રેગ્યુલર ચેકઅપ કરાવતું રહેવું પડે, બરાબર. ત્રીજી વસ્તુ છે કે અત્યારના ટાઈમમાં રેડિયેશનની બીક હોય છે લોકોને, કે ઘણીવાર શું હોય છે કારણ વગર એક્સરે થતા હોય, કારણ વગર રેડિયેશનના સંપર્કમાં આવતા હોય, કંઈ બી નાની વસ્તુ થાય તો મોટા મોટા સીટી સ્કેન ને એવું કરાવી લઈએ, તો એવી રેડિયેશનથી પણ બહુ નાનું એવી શક્યતા છે, શક્યતા જરૂર છે. ચોથી વસ્તુ છે સ્ટ્રેસ, કે અત્યારના ટાઈમમાં સ્ટ્રેસના લીધે શું થાય છે કે આપણા શરીરમાં એનું સ્ટ્રેસ હોર્મોન વધી જાય અને એ હોર્મોનના લીધે આપણી ઇમ્યુનિટી થોડીક વીક પડે અને એનાથી બ્રેઇન ટ્યુમરને ગ્રો થવાનો ચાન્સ મળે. એટલે બને ત્યાં સુધી તમારે સ્ટ્રેસથી ખબર ના પડે આપણને, એ જે ઉંમરે આપણને થાય ત્યારે જ ખબર પડે. એનાથી બચવા માટે કોઈ એવો પર્ટિક્યુલર ઉપાય નથી, પણ તમે અગર ટાઈમ ટુ ટાઈમ અગર તમને એવું લક્ષણો જે મેં તમને પહેલાં કીધા જણાઈ જાય અને તમે ચેકઅપ કરાવો તો બહુ સરસ રીતે બ્રેઇન ટ્યુમરનું તારીખમાં અત્યાધુનિક ઉપકરણોથી બહુ સરસ ટ્રીટમેન્ટ શક્ય છે. એટલે બ્રેઇન ટ્યુમર કઈ રીતના થઈ શકે છે, કદાચ અમુક એવા લક્ષણ હોય જે તમને દેખાતા હોય તો તમારે ડોક્ટર પાસે જવું જોઈએ, બધી જ આપણે વિસ્તૃત જાણકારી આજે છે બ્રેઇન ટ્યુમરની મેળવી છે. સર એક લાસ્ટ મેસેજ શકે છે, બ્રેઇન ટ્યુમરનું પણ નિદાન થઈ શકે છે, તો આજે આ વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડેના દિવસ પર આપણે અહીંયા રિધમ સર સાથે વાતચીત કરવા માટે આવ્યા હતા શિવમ હોસ્પિટલ પર, કે જેઓ પોતે